લુપ્ત થવાના આરે પહોંચેલી ગીધની વિવિધ પ્રજાતિની રાજ્યવ્યાપી વસ્તી ગણતરી છેલ્લે 2022માં હાથ ધરવામાં આવી હતી, જેમાં કચ્છના વન વિભાગ દ્વારા 10મી અને 11મી ડિસેમ્બરના વસ્તી ગણતરી કરવામાં આવી હતી. હાલમાં વસ્તી ગણતરીનો આંકડો સામે આવ્યો છે, જેમાં કચ્છમાં 19 જેટલા ગીધની સંખ્યામાં ઘટાડો થયો છે અને હવે માત્ર 25 જેટલા જ ગીધ કચ્છમાં રહ્યા છે. કચ્છમાં ગીર ફાઉન્ડેશન પ્રકૃતિ પ્રેમીઓ અને પશુ નિરીક્ષકો ગીધ ગણતરીની પ્રક્રિયામાં સહભાગી બન્યા હતા. કચ્છ અને ગુજરાતમાં જોવા જઈએ તો ગીધની મુખ્યત્વે 4 પ્રજાતિ જોવા મળે છે. હાલમાં આધુનિક વિકાસની આડમાં હવે જંગલ અને આસપાસના રેવન્યુ વિસ્તારોમાં માત્ર જૂજ ગીધ જ બચ્યા છે. જિલ્લામાં ભૂતકાળની વાત કરીએ તો વર્ષ 2005માં કચ્છમાં 910 જેટલા ગીધ હતા, જે ઘટીને અંતે વર્ષ 2022 પહેલા થયેલી ગણતરી એટલે કે વર્ષ 2018માં માત્ર 44ની સંખ્યામાં જ ગીધ બચ્યા હતા. 4 વર્ષ બાદ ફરી થયેલી ગણતરી બાદ 25નો આંકડો સામે આવ્યો છે. એક સમય હતો જ્યારે ગુજરાતમાં સૌથી વધુ ગીધ કચ્છમાં જોવા મળતા હતા. વર્ષ 2022 દરમિયાન ગીર ફાઉન્ડેશન દ્વારા 7મું ગીધ વસ્તી અંદાજ ગુજરાત રાજ્યમાં હાથ ધરવામાં આવેલ, જેનો આંકડાઓ હાલ જ એના જાહેર કરવામાં આવેલા છે. એ મુજબ કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં 2022ના વસ્તી અંદાજમાં 25 ગીધ નોંધાયેલા છે, જ્યારે છેલ્લા એનાથી આગળના 2018ના વસ્તી અંદાજમાં 44 ગીધ હતા. આ પ્રમાણે કચ્છમાં ગીધની વસ્તીમાં 19 જેટલા ગીધની વસ્તીનો ઘટાડો નોંધાયેલો છે. વસ્તી ઘટવાના જે કારણ છે તેમાં જે પુખ્ત વયની જે બ્રિડિંગ પેરની અવેબિલિટી કચ્છ જિલ્લામાં ગીધની ઓછી હોવાના કારણે જે નવા રિક્રુટ્સ આવતા હોય છે એની સંખ્યા ઓછી આવતી હોય છે. આ ઉપરાંત આ ગણતરીમાં એક જે આપણે ત્યાં પ્રવાસી ગીધ છે તેની પણ ગણતરી હાથ ધરવામાં આવતી હોય છે. એ બંનેની સંખ્યા મળીને આ જે સંખ્યા આવેલી છે 25ની એ સંખ્યા છે. આની ગણતરી કરવા માટે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ટીમ બનાવીને વન વિભાગના સ્ટાફ તથા ગણતરીકારો તથા એનજીઓ તથા વન્યજીવ પ્રેમીઓને પણ સાથે જોડીને આ એક એક્સરસાઇઝ કરવામાં આવેલી હતી. અને ગીધના જે લોકેશન્સ છે, જેમ કે અમુક પ્રકારના ગીધ ખડકાળ વિસ્તારમાં રહેવાનું પસંદ કરતા હોય છે, અમુક પ્રકારના ગીધ એ ઊંચા નાળિયેરીના ઝાડ ઉપર માળા બંધાવતા હોય છે, તો આવા લોકેશનોને સ્કેન કરીને અને જે તે સ્થાનિક ગૌશાળાની આસપાસ પણ મરેલા ઢોરના કારણે ગીધની વસ્તી જોવા મળતી હોય છે, તો આવા લોકેશનોને આઈડેન્ટિફાઈ કરીને આ વસ્તી અંદાજનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો. આમ ગીધની ઝડપ ફેર ઘટતી વસ્તી ચિંતાનું કારણ પણ બની છે. કરણ ઠક્કર, ETV ભારત, કચ્છ.